નમસ્કાર જેડેશ ટીવી માં આપનું સ્વાગત છે હું સંજય રાવલ તો હવે આગળ વાત કરીએ તો શાળાઓમાં હવે એપ્રિલ થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આગામી વીસ એપ્રિલ બે હજાર વીસથી બે હજાર વીસ એકવીસ શૈક્ષણિક સત્ર શરૂ થશે જેથી હવે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપ્યા પછી તે દિવસ સારાઇ જવું પડશે સરકારના સંભવિત આયોજન અનુસાર બે હજાર વીસ અને એકવીસનું શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું મળશે અને એકવીસ દિવસનું દિવાળી વેકેશન રહેશે નવું શૈક્ષણિક સત્ર વીસ એપ્રિલથી શરૂ થતું હોવાના કારણે વિદ્યાર્થીઓને બાર દિવસ વધારે અભ્યાસ કરવો પડશે પ્રથમ સત્ર વીસ એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે અને તારીખ ત્રીજી મે સુધી ચાલશે ત્યારબાદ ચોથી મેથી સાત જૂન સુધી ઉનાળુ વેકેશન પછી ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થશે અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે પ્રથમ સત્રમાં ઉનાળુ વેકેશનના પાંત્રીસ દિવસની સાથે રવિવાર અને જાહેર રજાઓ મળીને વિદ્યાર્થીઓના કુલ એકસઠ રજાઓ મળશે આમ પ્રથમ સત્ર કુલ એકસો ચુહોતેર દિવસનું હશે અને તેમાંથી રજાઓને બાદ કરતાં વિદ્યાર્થીઓને એકસો તેર દિવસ સારાએ અભ્યાસ કરવા જવું પડશે આ સત્રમાં એક ઓક્ટોમ્બરથી પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થશે બીજા સત્રની બાર ઓક્ટોમ્બરના રોજ બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે અને તે અગિયાર નવેમ્બર સુધી ચાલશે ત્યારબાદ એકવીસ દિવસની દિવાળી વેકેશન પૂર્ણ કરીને ફરીથી ત્રણ ડિસેમ્બરથી રાબેતા મુજબ ચૌદ માર્ચ બે હજાર એકવીસ સુધી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે બીજું સત્ર કુલ એકસો સાસઠ દિવસનું રહેશે જેમાં એકવીસ દિવસના દિવાળી વેકેશનની સાથે જાહેર અને રવિવાર મળીને કુલ ઓગણપચાસ આવશે એટલે કે એકસો દિવસમાંથી એકસો સત્તર દિવસ વિદ્યાર્થીઓને માટે જવું પડશે બીજા સત્રમાં પંદર માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન મૂલ્યાંકન કાર્ય અને સત્રાંત પરીક્ષા રહેશે તેમજ વીસ એપ્રિલથી શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જશે ઉનાળું વેકેશન ચાર મે હજાર વીસ થી સાત જૂન બે હજાર વીસ સુધી રહેશે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી શૈક્ષણિક કાર્યને શરૂ થઈ જશે પરીક્ષા અને તેની સંલગ્ન કામગીરી શિક્ષકોએ માર્ચમાં જ પૂર્ણ કરી દેવાની રહેશે આ ઉપરાંત ગુજરાત રાજ્ય સારા પાઠ્યપુસ્તક મંડળે એપ્રિલમાં પુસ્તકો મરી જાય તેવું આયોજન કરવાનું રહેશે ધ્રુવ મારી જડેઠી સાબરકાંઠા